છેલ્લા થોડા દિવસોથી પડેલા ભારે વરસાદના પગલે જમીનમાં દર બનાવી રહેલા શરીર શ્રુપ પ્રાણીઓ બહાર દેખાવા લાગ્યા છે. ત્યારે સુરત સચિન તલંગપુર ગામમાં મહાકાય અજગર જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ પેદા થયો હતો. અજગર શેરડીના ખેતરમાં દેખાતા ફ્રેન્ડ્સ એનિમલ વેલફેર ટ્રસ્ટનો સંપર્ક કરાયો હતો, જેમણે ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. સુરત ચોર્યાસી તાલુકાના તલંગપુર ગામના રહેવાસી નીકુભાઈ દેસાઈના તલંગપુર ગામ પાસે શેરડીનું ખેતર આવેલું છે. શેરડીના ખેતરમાં કામ કરતા શ્રમિક રાકેશભાઈ એક મહાકાય અજગર જોતા ફ્રેન્ડશોપ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ સચિન શેરડીના પ્રમુખ સમીર પટેલને જાણ કરી હતી, જેથી સમીરભાઈ અને તેમના ટીમ સભ્યો મયુર નિર્મલ કીર્તન પયુષ કાનો સ્નેહલ મહિપાલ જીનેશ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ભારે જહેમત બાદ અજગરને સહી સલામત બચાવી લેવામાં આવ્યો હતો. અજગર પકડાયાને જાણ આજુબાજુના ગામોમાં ખબર પડતા લોકોએ અજગર જોવા માટે ભારે ભીડ જામી હતી. ત્યારબાદ તાલુકાના વન વિભાગની RFOને જાણ કરાવતા વન વિભાગ કર્મચારીઓની ઘટનાસ્થળે આવી ફ્રેન્ડશોપ એની ફર્સ્ટ વેલફેર ટ્રસ્ટના ટીમના સભ્યોને વન વિભાગ ટીમ સાથે મળી અજગરને જંગલમાં છોડી મુકાયો હતો. અજગરની લંબાઈ 9.8 ફૂટની હતી, વજન 18.30 કિલોગ્રામ હતો અને ફ્રેન્ડશોપ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ ટીમના સભ્યોએ કહ્યું હતું કે તલંગપુર ગામમાં ઘણીવાર ખેત મજૂરો કે માછીમારોને અજગર જોવા મળ્યાની વાતો સાંભળવાની આવી હતી. સુરત સચિન નજીક આ પહેલીવાર અજગર પકડવામાં આવ્યું છે. કદાચ વધુ વરસાદને કારણે પાણીની વહેણ સાથે અજગર સચિન તલંગપુર ગામે આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.